હેલો ફ્રેન્ડ્સ એડવોક જીપીએસસીની હિસ્ટ્રી લેક્ચર માં આપ સૌનું સ્વાગત છે ફ્રેન્ડ્સ હિસ્ટ્રી લેક્ચર નો આપણો ફોર્થ લેક્ચર છે જો આગળના લેક્ચર તમે નથી જોયા તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી લિંક પરથી આપ તેને જોઈ શકો છો ફ્રેન્ડ્સ હાલમાં જે ગુજરાત સરકાર વિવિધ પરીક્ષાઓ પર કાપ મૂકવાની છે તે અંગે ચર્ચા થઈ રહી છે તેનો વિડિયો પણ એડોક જીપીએસસીના પ્લેટફોર્મ પર અપલોડ થઈ ચૂક્યો છે આપ તેને પણ જોઈ શકો છો મિત્રો ભારતના ઇતિહાસમાં આપણે ઘટનાક્રમ ક્રોનોલોજી પર ચર્ચા કરી રહ્યા હતા અહીંયા ફરીથી તમને એક વખત યાદ અપાવી દઉં કે આપણે ક્રોનોલોજી ઘટનાક્રમ અંગે ચર્ચા કરી રહ્યા છીએ હજુ દરેક કાળ પર ડિટેલમાં જે સિલેબસમાં ટોપિક આપેલા છે તે મુજબ ડિટેલમાં આપણે ચર્ચા કરવાની બાકી છે જે આપણે આગળ ઘટનાક્રમની સિરીઝ પત્યા બાદ સ્ટાર્ટ કરીશું તો આપણે પ્રાચીન ભારતની વાત કરી રહ્યા હતા કે પ્રાચીન ભારતમાં પાષાણકાળ ત્યારબાદ ધાતુ યુગ મહાજનપદ કાળ પૂર્વ મૌર્ય કાળ અને મૌર્ય કાળ સુધી આપણે લાસ્ટ લેક્ચરમાં કર્યું છે અને ત્યારબાદ મૌર્યત્તર કાળ અંગે આજે આપણે ચર્ચા કરવાની છે ફ્રેન્ડ્સ જ્યારે કોઈ એક સક્ષમ હોય છે હર્ષવર્ધન બાદનો જે કાળ હોય છે તેમાં તમને બે સિચ્યુએશન થતી દેખાશે એક કે સ્વદેશી નાના નાના રાજાઓ રાજ કરશે નાના નાના વિસ્તારમાં અને બીજું થશે વિદેશી આક્રમણ કાર્યો કારણ કે હવે સક્ષમ કેન્દ્રવર્તી એક શાસન નથી એક એક રાજાના શાસન જેના કારણે વિદેશી પણ હિંમત કે તેઓ આક્રમણ કરશે તો આ રીતે મોર્યોત્તર કાળમાં પણ આપણને આ જ વસ્તુ જોવા મળશે તેવી જ રીતે જ્યારે ગુપ્તોત્તર કાળમાં જઈશું ત્યારે હુણોનું આક્રમણ ફરીથી આપણને ગુપ્ત બાદ એ જ રીતે જોવા મળશે તેમજ નાના નાના અમુક રાજવંશો પણ આપણને આ સમય દરમિયાન જોવા મળશે ત્યારબાદ હર્ષવર્ધનની વાત કરીએ તો હર્ષવર્ધન પણ એક સક્ષમ શાસન ચલાવવા માટે સક્ષમ રાજા તરીકે ઉભરી આવે છે પરંતુ હર્ષવર્ધનના શાસનના પતન બાદ ફરીથી નાના નાના સ્વતંત્ર રાજવંશો ત્યાં અસ્તિત્વમાં આવશે અને મુસ્લિમ આક્રમણકારીઓનું આક્રમણ પણ થશે ત્યારબાદ આપણે વાત કરીએ તો મુગલોનું જે શાસન છે તે એક સક્ષમ શાસન કહી શકાય અને આપણે યુરોપિયન્સને જોઈએ તે રીતે નાના નાના અન્ય મરાઠાઓ છે છે આ રીતે અલગ અલગ નાના નાના રજવાડાઓ છે તો આ રીતે દરેક એક સક્ષમ રાજવંશ બાદ આપણને બે પરિસ્થિતિ દરેક જગ્યાએ દરેક વખતે ઊભી થતી જોવા મળે છે એક સ્વદેશી રાજાઓ અને એક વિદેશી આક્રમણકારીઓ તો આજે આપણે મોર્યોત્તર કાળની વાત કરીશું ફ્રેન્ડ્સ મોર્યોત્તર કાળમાં આપણે જે રીતે વાત કરી તે મુજબ કે બે પરિસ્થિતિનું નિર્માણ થશે એક સ્વદેશી અને એક વિદેશી આક્રમણ કાર્યોનું તો હવે સ્વદેશી રાજાઓની વાત કરીએ તો મધ્ય ભારત અને દક્ષિણ ભારત એ રીતે બે ભાગમાં વિભાજીત કરીશું જેથી આપણે સમજવામાં સરળતા રહે ફ્રેન્ડ્સ મધ્ય ભારતમાં શૃંગ વંશની સ્થાપના થઈ હતી આપણે લાસ્ટ લેક્ચરમાં ચર્ચા કરી ચૂક્યા છીએ કે કઈ રીતે બૃહદ રથને મારીને તેની હત્યા કરીને પુષ્યમિત્ર શૃંગ જે છે એ શૃંગ વંશની સ્થાપના કરે છે આ પુષ્યમિત્ર શૃંગ જે છે એ શૃૃંગ વંશનો સંસ્થાક રાજા કહેવાશે ઈસવીસન પૂર્વ એકસો પંચ્યાસીથી એક તોતેર સુધી શૃંગ વંશની શૃંગ વંશનું જે શાસન છે એ મધ્ય ભારતમાં રહેશે જ્યારે પુષ્યમિત્ર શૃંગ શાસન કરે છે ત્યારે રાજધાની પાટલીપુત્ર હોય છે પરંતુ ત્યારબાદ એમના પુત્ર અગ્નિમિત્ર જ્યારે શાસન કરવા આવે છે ત્યારે તેઓ રાજધાનીને પાટલીપુત્રથી વિદિશા ખસેડી દે છે તો આ રીતે અગ્નિમિત્રની વાત થઈ ફ્રેન્ડ્સ કાલિદાસની જે મહાન કૃતિ છે માલવિકા અગ્નિમિત્ર એ આ વંશના જે રાજા છે અગ્નિમિત્ર તેમના પર જ લખાયેલી છે તો ત્યારબાદ હવે જે વંશનો જે થર્ડ રાજા છે તેમનું નામ હોય છે દેવભૂતિ આ દેવભૂતિ જે છે એ લાસ્ટ શાસક છે વંશનો છેલ્લો શાસક છે હવે આ જે દેવભૂતિ છે તેની હત્યા કરી દેવભૂતિની હત્યા કરે છે વાસુદેવ દેવભૂતિની હત્યા કરનાર રાજાનું નામ છે વાસુદેવ આ જે વાસુદેવ છે તેઓ કણવ વંશના સંસ્થાપક રાજા આપણે કહી શકાય તેઓ દેવભૂતિ એટલે કે શૃંગ વંશના અંતિમ શાસકને મારી અને પોતે કણવ વંશની સ્થાપના કરે છે તો આ રીતે અહીંયા આપણને કણ્વ વંશ ફરીથી ઉભરીને આવતો દેખાય છે કણવ વંશનું શાસન તમે જોશો તો તમને ઈસવીસન પૂર્વે તોતેર થી અઠ્યાવીસ સુધી દેખાશે તો આ રીતે મધ્ય ભારતની વાત થઈ પછી ત્યારબાદ કણવ વંશને કણવ વંશનું જ્યારે પતન થાય છે ત્યારબાદ આપણે અહીંયા ગુપ્ત સામ્રાજ્યને જોશું જેને આપણે નેક્સ્ટ લેક્ચરમાં ચર્ચા કરીશું હવે ફરીથી આપણે આવી જઈએ દક્ષિણ ભારત બાજુ તો દક્ષિણ ભારતમાં હતા આપણા સાત વાહનો આ જે સાત વાહન વંશ છે તેમણે ઈસવીસન પૂર્વે સાહીઠથી ઈસ્વીસન બસો ચાલીસ સુધી રાજ કર્યું છે તમે જોઈ શકો છો કે શૃંગ અને કણવના પેરેલલ તમે એને કહી શકો તો આ રીતે ઇતિહાસમાં બે રીતે તમારે હંમેશા જોવાનું હોય છે ઈમેજ એક મગજમાં ઊભી થઈ જવી જોઈએ કે શૃંગ બાદ કણવ છે બરાબર છે અને એમના પેરેલલ કોણ ચાલી રહ્યું છે સાત વાહન આ રીતના પ્રશ્નો પણ પૂછાય છે કે કયા રાજવંશને કયો રાજવંશ સમકાલીન છે તો પ્રિલિમ્સમાં પ્રિલિમ્સ પોઈન્ટ ઓફ વ્યૂથી તમે જોશો તો ક્રોનોલોજી આ રીતે આપણને ખૂબ જ ઉપયોગી થાય છે તેથી બેઝિક ક્લિયર કરવું પહેલાં જરૂરી છે તો સાત વાહનમાં ઈસવીસન પૂર્વ સાઠથી ઈસ્વીસન બસો ચાલીસ સુધીનો સમયગાળો આપણને જોવા મળે છે અને આ સાત વાહનોની જો આપણે વાત કરીએ તો સંસ્થાપક રાજા જે છે આપણા તેમનું નામ છે સિમુખ સંસ્થાપક રાજાનું નામ શું છે સિમુક સિમુક જે છે એમણે સાતવાહન વંશની સ્થાપના કરી હતી હવે સિમુક બાદ આપણે જોઈએ કે પ્રતાપી રાજા પ્રતાપી રાજા કોણ હતા તો પ્રતાપી રાજા છે રાજણી ગૌતમી પુત્ર એટલે અહીંયા એમને માતાનું નામ આપેલું છે ગૌતમી પુત્ર સત્કર્ણી લગભગ ભારતના ઇતિહાસમાં ફક્ત સાતવાહનો જ હતા કે જેઓ પોતાના નામની આગળ પોતાની માતાનું નામ લગાવતા હતા તો આ જે ગૌતમી પુત્ર સત્કર્ણી છે તેમનો આપણે શકો સાથે સંઘર્ષને જોઈ શકીએ છીએ જે શકો છે તેમની સાથે એમનો સંઘર્ષ થયો હતો જેમાં શહરાત વંશનો રાજા નહપાન શહરાત વંશનો રાજા નહપાન હવે આ શકો કોણ છે આપણે આગળ હમણાં વિદેશી આક્રમણકારીમાં જોવાનું છે કે જે શકો છે એમનો એક શહરાત વંશ છે એમાં નહપાન રાજા છે તેમ તેમની સાથે ગૌતમી પુત્ર સત્કર્ણીનું યુદ્ધ થાય છે જેમાં ગૌતમી પુત્ર સત્કર્ણી જીતી જાય છે અને નહપાનની હાર થાય છે એટલે શકોની અહીંયા હાર થાય છે અને સાત વાહનોની જીત થાય છે ત્યારબાદ ત્યારબાદના રાજા છે વસિષ્ઠી પુત્ર પુલુમાવી હવે આ જે વશિષ્ઠ પુત્ર પુલુમાવી છે તેમના તેમનો પણ શકો સાથે સંઘર્ષ થાય છે અને રાજાનું નામ છે રુદ્રદામા આ જે રુદ્રદામા છે તેમના તેમના વિશેની માહિતી આપણને જૂનાગઢના અભિલેખથી પણ મળી આવે છે અને આ જે એમના સંઘર્ષમાં પુલુમાં પુલુમાવી અને રુદ્રદામાના સંઘર્ષમાં રુદ્રદામાની જીત થાય છે અને પુલુમાં પુલુમાવીની હાર થાય છે એટલે કે શકોની જીત થાય છે અને સાત વાહનોની હાર થાય છે ત્યારબાદનો જે પ્રતાપી રાજા છે સાત વાહનોનો પ્રતાપી રાજા એમનું નામ છે યજ્ઞશ્રી સતકર્ણી તો જે આ યજ્ઞશ્રી શ્રી સત્કર્ણી છે તેઓ એવું કહી શકાય કે સાત વાહનોના અંતિમ પ્રતાપી રાજા છે અંતિમ રાજા નથી કહેતી અંતિમ પ્રતાપી રાજા છે યજ્ઞશ્રી સત્કર્ણી કારણ કે જે વશિષ્ઠપુત્ર પુલુમાવીની આપણે વાત કરી કે સકો સકો સામે એ હારી ગયા હતા જ્યારે યજ્ઞશ્રી સત્કર્ણી છે તેઓ સકો પાસેથી બધું પાછું પોતાનું જે રાજ્ય છે એ મેળવી લે છે અને ત્યારબાદ જે સાત વાહનોના અંતિમ શાસક જો કહીએ તો એ એ હતા આપણા ચતુર્થ પુલુમાવી ચતુર્થ પુલુમાવી જે છે એ સાત વાહનોના આપણા અંતિમ રાજા છે હવે સાત વાહનોની જો આપણે મેપમાં વાત કરીએ તો તેઓ અહીંયા આંધ્રપ્રદેશ વિસ્તારમાં આંધ્રપ્રદેશ વિસ્તાર પૂરતા સીમિત હતા ત્યારબાદ મહારાષ્ટ્ર અને કર્ણાટક સુધી એમણે રાજ્ય વિસ્તાર કરેલો હતો અહીંયા આપણને શૃંગ અને અહીંયા આપણને કણવ આ રીતે જોવા મળે છે જેમની રાજધાની હતી વિદિશા સાત વાહનોની રાજધાની છે એ પ્રતિષ્ઠા એટલે પેઠન કે પ્રતિષ્ઠાન બે એક જ છે અને અમરાવતી પણ હતી જે બાદમાં ચેન્જ કરવામાં આવી હતી તો આ રીતે સાત વાહનો અને શૃંગ અને કળવ રાજવંશ અંગે આપણે ચર્ચા કરી કે જે આપણે સ્વદેશી રાજાઓમાં ગણી શકીએ ત્યારબાદ જેમ આપણે વાત કરી તેમ કે એક પેરેલલમાં બે વસ્તુ થઈ રહી છે એક તો સ્વદેશી રાજાઓ રાજ કરી રહ્યા છે અને બીજું છે ઉત્તર પશ્ચિમ ભારતમાં વિદેશી આક્રમણ તો હવે જોઈએ કે કયા કયા વિદેશી આક્રમણકારીઓ હતા કે જેમણે ભારતમાં આક્રમણ કર્યું હવે આ વિદેશી આક્રમણકારીઓમાં આપણે ક્રોનોલોજી પ્રમાણે જોઈએ કાળક્રમ પ્રમાણે તો પહેલા આક્રમણકારી છે ઇન્ડો ગ્રીક ત્યારબાદ શોક ત્યારબાદ પર્થિયન કે પર્શિયન અને ત્યારબાદ કુષાણ જેમાં ઈસવીસન પૂર્વે એકસો ઇન્ડો ઇન્ડોગ્રીકે આક્રમણ કર્યું હતું હવે આપણે જો ઇન્ડોગ્રીકની વાત કરીએ છીએ અહીંયા એટલે આ ખાસ ધ્યાન રાખ રાખજો ઇન્ડોગ્રીક એટલે લાસ્ટ લેક્ચરમાં મેં તમને બતાવ્યું હતું અહીંયા યુનાની જ્યારે સિકંદરની વાત કરીએ એ વખતે યુનાની ઇન્ડો ઇન્ડોગ્રીક કે યવન હિન્દીમાં ક્યારેક વાંચશો તો યવન પણ વાંચવા મળશે એટલે આ દરેક શબ્દો આવે ત્યારે કન્ફ્યુઝ કન્ફ્યુઝન ના થવું જોઈએ આપણે આ દરેકનો મતલબ એક જ છે ગ્રીક કહો યુનાની કહો યવનના કહો કે બેક્ટેરિયા કહો આ દરેક આ જ વિસ્તારમાંથી આવેલા આક્રમણકારીઓ છે તો આ આ ખાસ તમારે ધ્યાનમાં રાખવાનું છે લોકેશન ધ્યાનમાં રાખવાનું જેથી કરીને હિસ્ટ્રી ભણતા હોઈએ તો આપણને એ વસ્તુ બધી ઇમેજ તરીકે મગજમાં દેખાવી જોઈએ તો હવે ત્યારબાદ આપણે જો ઇન્ડો ગ્રીકની વાત કરીએ તો ઇન્ડોગ્રીકમાં આપણે વાત કરી કે ડેમેટ્રિયસ જે ડેમેટ્રિયસ છે એ આક્રમણકારી યુનાની આક્રમણકારી છે કે જે સિકંદર પછી ભારતમાં આક્રમણ કરનાર યુનાની યુનાની શાસક કહી શકાય સિકંદર ફક્ત ઉત્તર પશ્ચિમ સીમાથી પરત ફરી ગયો હતો જ્યારે આણે ભારતમાં અંદર પણ આક્રમણ કર્યું હવે ડેમેટ્રિયસ પછી એક રાજાનું નામ જે છે તેનું નામ છે યુક્રે ટાઈડિસ યુક્રે ટાઈડિઝ હવે આ જે યુક્રેટાઇડિસ છે એણે ડેમેટ્રિયસ જ્યારે ભારતના આક્રમણમાં વ્યસ્ત હતો ત્યારે એનો ફાયદો ઉઠાવીને બેક્ટેરિયા પર પોતાનું સામ્રાજ્ય સ્થાપિત કરી દીધું જે મેં તમને હમણાં વિસ્તાર બતાવ્યો હતો એ બેક્ટેરિયા પર યુક્રેટાઇડિસે પોતાનું સામ્રાજ્ય સ્થાપિત કરી દીધું આ રીતે જે આ ઇન્ડો ગ્રીક હતા તેઓ બે બે શાખામાં વિભાજીત થઈ ગયા એક તો ડેમેટ્રિયસ અને એક યુક્રેટાઇડિસની તો હવે જે ડેમેટ્રિયસની શાખા હતી એનો જ આપણે આગળ રાજા જો જોઈએ જે ભારત ભારત તરફ જે શાસન કરી રહ્યા હતા એ રાજા હતો મિનાન્ડર મિનાન્ડર જ્યારે આપણે ઇન્ડો ગ્રીક અંગે ચર્ચા કરીશું ત્યારે આ રાજા આપણા માટે મહત્વનો છે એટલે આપણે આ અંગે પણ ચર્ચા કરીશું મિનાન્ડર કે મિલિંદ આ બે નામ તમને જોવા મળશે અને આના પરથી જ મિલિંદ પનહો પણ લખાય છે તમને ખ્યાલ હોય તો મિલિંદ પન્હો આ જે મિલિંદ પન્હો છે એ મિલિંદ મિનાન્ડર અને નાગસેન વચ્ચેની ચર્ચાના અંશો જે છે એના પર લખાયેલી એક બુક છે જે બૌદ્ધ ધર્મ રિલેટેડ છે એમાં મિલિંદ જે છે રાજા એ નાગસેનને અમુક સવાલો કરે છે અને નાગસેન એ અંગે જવાબ આપે છે જે બૌદ્ધ ધર્મના રિલેટેડ છે અને આ જ બે બુક જે છે એનું નામ છે મિલિંદ પણ હો જે એક જે મિનાન્ડર જે છે એ ઇન્ડો ઇન્ડો ગ્રીક જે શાસન કાર્યો હતા એમાં સૌથી મહત્વપૂર્ણ આપણા માટે રાજા છે તો આ રીતે આ હતા આપણા ઇન્ડોગ્રીક આ ઇન્ડોગ્રીક હતા એમની ભારત પર પણ ખાસ્સી અસર થઈ છે ભારતીય સમાજ પર એના કલ્ચર પર આપણા ધર્મો પર ઇવન એ લોકો પર આપ એ લોકો પર પણ ભારતીય અસર આપણને જોવા મળે છે તો આ રીતે ગ્રીકની જે અસર છે એ દરેક વસ્તુ આપણે ડિટેલમાં પછી જ્યારે ચર્ચા કરીશું ત્યારે જોવાની છે હવે આ ઇન્ડોગ્રીક પછી આવે છે સકો હવે જો સકો અંગે ચર્ચા કરીએ તો ઈસવીસન પૂર્વ એકસો પાંસઠની આજુબાજુ ભારત સુધી તેઓ પહોંચશે હવે આપણે આને મેપની મદદથી સમજવાની કોશિશ કરીશું તો જો અહીંયા વર્લ્ડ મેપમાં આપણને દેખાશે કે અહીંયા ચીનની દિવાલ હતી જે ત્રીજી સદીની આજુબાજુ સી હુવાંગ તી દ્વારા બનાવવામાં આવી અહીંયા જે આ વિવિધ પ્રકારના ખાના બદો જે કબીલાઓ હતા જનજાતિઓ હતા એનાથી ચીનનું રક્ષણ કરવા માટે આ બાજુ ઉત્તર પશ્ચિમ બાજુ થોડી દિવાલ બનાવવામાં આવી જેને હાલ પણ આપણે ચીનની વિશાળ દીવાલ ધ ગ્રેટ વોલ ઓફ ચાઇના તરીકે ઓળખીએ છીએ હવે અહીંયા દિવાલ બની જવાના કારણે જે શક છે એમને પશ્ચિમ તરફ પાછું વળવું પડ્યું જે એક આ બાજુ જશે અને એક આ બાજુ હવે અહીંયા જે આપણે વાત કરીએ મુજબ કે અહીંયા કોણ હતા જે યુક્રેટાઈડિઝ હતા એની શાખા જે ઇન્ડો ગ્રીકની યુક્રેટાઇડીઝની શાખા છે અહીંયા હતી જ્યારે આપણા બાજુ અહીંયા શાખા હતી ડેમેટ્રિયસ જે યુનાની શાસકો છે એની શાખા હતી એટલે હવે આ જે શકો છે એ આમને ભગાડી દેશે ઇન્ડો ગ્રીકને અને અહીંયા સુધી ભારત સુધી પહોંચી જશે અને ભારતમાં પણ ઇન્ડો ગ્રીક જે શાસન કરી રહ્યા છે એમના પર આપણે જે મિનાન્ડરની વાત કરીએ હમણાં એ ત્યારબાદના જે રાજાઓ છે એના પર આક્રમણ કરે છે અને હવે ભારતમાં અહીંયા શકોનો પ્રવેશ થઈ જાય છે તો આ રીતે અહીંયા શકો હતા હવે સકો શકોનું આ રીતે વર્લ્ડમાં મેપમાં જોયું હવે વાત કરવાની છે કે ભારતમાં આપણે શકોની શું પરિસ્થિતિ છે તો ભારતમાં આપણે વાત કરીએ તો તક્ષશિલા તક્ષશિલા અને મથુરા આ બે જગ્યા આ તક્ષશિલા અને મથુરાના જે શકો છે એ કહેવાયા ઉત્તરી ક્ષત્રપ શું કહેવાયા ઉત્તરી ક્ષત્રપ આ જે ક્ષત્રપ શબ્દ છે એનો ઉપયોગ આપણે શકો પછી જ શરૂ કર્યો છે એમના માટે જ વપરાતો હતો તક્ષશિલા અને મથુરાના જે શકો છે એ કહેવાયા ઉત્તરી ક્ષત્રપ ત્યાર પછી જે નાસિક અને ઉજ્જૈનના શકો છે નાસિક અને ઉજ્જૈન જે એની જે શાખા નાસિક અને ઉજ્જૈનમાં રાજ્ય કર્યું એ જે શકો છે એ કહેવાયા પશ્ચિમી ક્ષત્રપ શું કહેવાયા પશ્ચિમી ક્ષત્રપ ખબર પડી બે રીતે વાત થઈ એક ઉત્તરી ક્ષત્રપ અને એક પશ્ચિમી ક્ષત્રપ જે ઉત્તરી ક્ષત્રપ છે તક્ષશિલા અને મથુરાના શાસક હતા જ્યારે પશ્ચિમી ક્ષત્રપ છે નાસિક અને ઉજ્જૈન જે ગુજરાતમાં પણ હતા એ કહેવાયા પશ્ચિમી ક્ષત્રપ હવે આ પશ્ચિમી ક્ષત્રપ જે છે પશ્ચિમી ક્ષત્રપના પાછા બે બે વંશ હતા એક ક્ષહરાત વંશ કહેવાયો અને એક કહેવાયો કરદમક વંશ બરાબર છે એક શહેરાત વંશ કહેવાયોને કરદમક હવે વંશ છે એનો જ રાજા હતો પહેલો હતો એ ભૂમક હતો અને બીજો હતો નહપાન આપણે નહપાન અંગે ચર્ચા કરી કે કેવી રીતે નહપાન અને આપણા જે સાત સાતવાહનો ના રાજા હતા ગૌતમી પુત્ર સત્કર્ણી આ ગૌતમી પુત્ર સત્કર્ણી અને નહપાન વચ્ચે યુદ્ધ થાય છે નપાન હારી જાય છે અને ગૌતમી પુત્ર શક્કર્ણીનો વિજય થાય છે આજે નહપાન છે શહરાત વંશના હતા તેવી જ રીતે જે રુદ્રદામાની વાત કરી હતી તેઓ હતા કરદમક વંશના અને એમનું યુદ્ધ થાય છે વસિષ્ઠી પુત્ર પુલુમાવી સાથે અને અહીંયા વસિષ્ઠી પુત્ર પુલુમાવીને રુદ્રદામા હરાઈ દે છે તો આ રીતે આપણે બે શક રાજાઓની વાત કરી અને આપણે આ અંગે ડિટેલમાં પણ જ્યારે હવે ચર્ચા કરીશું ત્યારે જોઈશું હવે આમનો અંત ક્યારે આવ્યો શકોનો અંત તો કે ચોથી સદી ઈસ્વીસન પૂર્વ સોરી ચોથી સદી ઈસ્વીસન ના ઈસવી સન ચોથી સદી ના અંત સુધીમાં શું થયું કે જે શક નરેશ હતો રુદ્રસિંહ તૃતીય શક નરેશનું નામ છે રુદ્રસિંહ તૃતીય એટલો કોઈ પ્રતાપી અને ફેમસ રાજા હતો નહીં એટલે તમે નામ નહીં સાંભળ્યું હોય રુદ્રસિંહ તૃતીય જે છે એ અંતિમ શક રાજા હતો એને ચંદ્રગુપ્ત વિક્રમાદિત્ય ચંદ્રગુપ્ત વિક્રમાદિત્ય આ જે છે ચંદ્રગુપ્ત મોર્ય નથી ગુપ્તનો ગુપ્ત રાજાનો જે વિક્રમાદિત્ય છે ચંદ્રગુપ્ત ટુ એની વાત થઈ રહી છે આ જે ચંદ્રગુપ્ત વિક્રમાદિત્ય છે એ આપણા રુદ્રસિંહ તૃતીય જે નરેશ છેલ્લા છે શક એને હરાવી દે છે અને ગુપ્ત સામ્રાજ્યની સ્થાપના કરી દે છે અને શં શકોનો સંપૂર્ણ નાશ થઈ જાય છે હવે જો વર્લ્ડ લેવલ પર આપણે શકોને એન્ડિંગ એનું પતન જોઈશું તો કંઈક આવું થાય છે હવે આપણે છેલ્લે શું વાત કરી હતી કે અહીંયા આ રીતે ફરતા ફરતા શકો આવે છે હવે એવી જ રીતે અહીંયા યુચી કબીલા પણ છે એ જે આ સકોની રીતે જ ખાના બદોસ કબીલા છે આવી રીતે રખડતી ભટકતી જનજાતિ છે જેવી રીતે સકોએ ઇન્ડો ગ્રીકને પર આક્રમણ કરીને નાશ કર્યો તેવી જ રીતે હવે યુચી યુચી કબીલા છે એ સકોનો નાશ કરી દેશે અને ભારતમાં જે શાખા આવે છે યુચી કબીલાની એને આપણે કીધા કુષાણ કુષાણો જે છે કબીલાનો ભાગ હતા વિવિધ પાંચ જેટલા કબીલાઓમાં અલગ અલગ વિભાજીત થયા હતા એમાંના એક હતા કુષાણ કુજુલ ફડણવીસ જેના સ્થાપક રાજા હતા એવું આપણે કહી શકાય ભારતમાં જે કુષાણ વંશની સ્થાપના થઈ એના તો આ રીતે આપણે આખું જોયું કઈ રીતે વિશ્વમાં ચાલી રહ્યું છે જો ફરીથી હું આપણા ફ્લેશબેકમાં લઈ જાઉં તો આપણે પૂર્વ મૌર્યકાળમાં વાત કરી હતી કે અહીંયા યુનાનીમાં સિકંદ યુનાનમાં સિકંદરની વાત હતી અને એ વખતે ઈરાન જે સામ્રાજ્ય છે એ ખૂબ જ શક્તિશાળી હતું તો આ ઈરાન સામ્રાજ્યને કોણ કોણ પૂરું કરી નાખશે જે યુનાનીઓ આવશે એ અને પછી અહીંયા ઇન્ડોગ્રીકનું શાસન ચાલશે આટલામાં હવે ગ્રીકનું શાસન ચાલી રહ્યું છે એ આપણને ક્યાં સુધી દેખાયું તો જો ડેમેટ્રિયસ અને યુક્રેટાઇડિસ સુધી દેખાયું પછી સેલ્યુકસ નિકેતરાતે એ બધા આવશે જ્યારે આપણે આગળ ચંદ્ર ચંદ્રગુપ્ત મૌર્ય વિશે ચર્ચા કરીશું ત્યારે એના સમકાલીન સેલ્યુકસ વિશે એ બધા હવે આપણને ભારતમાં વચ્ચે જે ક્રોનોલોજીમાં દેખાય છે એ કોણ છે પરથીયન પરંતુ પરથીયન જે છે એટલા મહત્વના નથી કારણ કે તે ખૂબ જ નાના વિસ્તારમાં અને ખૂબ જ ઓછા સમય માટે ભારતમાં રાજ કરે છે ત્યારબાદ જો વિદેશી આક્રમણકારીની આપણે જે વાત કરીએ હતા કુષાણ કે જેઓ કઈ રીતે શકોને શકો પર આક્રમણ કરી અને પોતાનું રાજ્યની સ્થાપના કરે છે એમની ભારતમાં આપણે પરિસ્થિતિ જોઈએ તો કુષાણો જે છે અહીંયા ઉત્તર પશ્ચિમી ભારતમાં હતા ઈરાન અફઘાનિસ્તાન અને પાકિસ્તાનનો જે આટલો વિસ્તાર છે એ દરેક વિસ્તાર કુષાણ સામ્રાજ્ય અંતર્ગત આવતો હતો તેમણે ફર્સ્ટથી થર્ડ જે સેન્ચ્યુરી છે એમની વચ્ચે શાસન કર્યું હવે અહીંયા કુષાણોની જે રાજધાની છે એ હતી પુરુષપુર પેશાવર હવે આપણે અહીંયા ઇન્ડિયામાં ભારતમાં કુષાણો અંગે ચર્ચા કરીશું કે એમની રાજધાની હતી પેશાવર હાલનું જે પેશાવર છે એ એ વખતનું પુરુષપુર જે આપણે પુરુષપુર તરીકે યાદ રાખવાનું છે હવે અહીંયા જે કુષાણોનો જે મહાન શાસક હતો એ હતો કનિષ્ક કનિષ્ક જે છે કુષાણોનો સૌથી પ્રખ્યાત અને સૌથી મહાન શાસક હતો તેણે અઠ્યોતેર ઈસવીસનમાં સખ સંવંતની શરૂઆત પણ કરી કારણ કે તેણે શકો પર વિજય મેળવ્યો હતો એટલે શક સંવંતની શરૂઆત કરી જેને આપણે હાલ પણ યુઝ કરીએ છીએ આ ઉપરાંત અશ્વઘોષ નાગાર્જુન વસુમિત્ર અને ચરક જેવા જે મહાન વિદ્વાનો છે કનિષ્કના દરબારમાં હતા ઇવન કનિષ્ક કે શુદ્ધ સોનાના સિક્કા પણ સૌથી વધારે ચલાવ્યા છે એનું રીઝન પણ શું છે દરેક વસ્તુ આપણે જ્યારે કનિષ્ક વિશે કે કુષાણ કુષાણો અંગે ચર્ચા કરીશું ત્યારે ડિટેલમાં જોઈશું હવે અહીંયા શું થાય છે પછી કે સાકેત પ્રયાગ અને જે મગધ છે સાકેત પ્રયાગ અને મગધ એમાં ગુપ્ત સામ્રાજ્ય જે છે એની સ્થાપના થાય છે ગુપ્તો જે છે એ સાકેત પ્રયાગ અને મગધને પોતાના સામ્રાજ્યમાં લઈ લે છે અને ધીરે ધીરે આ રીતે ગુપ્તોનો ઉત્થાન થાય છે અને ધીરે ધીરે જે કુષાણ જે છે કુષાણ વંશ જે છે એનું પતન થતું જાય છે આ રીતે નવું જે રાજવંશ ઉદભવે છે એ કુષાણોના પતન માટે જવાબદાર બને છે એવું કહેવાય છે કે જે આ ગુપ્તો જે છે એ કુષાણોના જ કુષાણોના અંડરમાં જ કામ કરતા હતા અને પાછળથી પછી એમણે પોતાના સામ્રાજ્યની સ્થાપના ઉત્તર પ્રદેશવાળો જે વિસ્તાર છે ત્યાંથી કરી બરાબર તો આ હતું આપણું આજનો મૌર્યોત્તર કાળ હવે નેક્સ્ટ આપણે ગુપ્ત કાળ જે છે એ અંગે ચર્ચા કરવાની છે જેને આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું જો આપને અમારો લેક્ચર સારો લાગ્યો હોય તો એને લાઈક કરો શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં કે જેથી કરીને અમારા નવા લેક્ચર્સ આવે તો તમને નોટિફિકેશન મળી જાય અને તમે લેક્ચર મિસ ના કરો આ ઉપરાંત અમારા વિડીયો લેક્ચર્સનું જો મટિરિયલ જોઈએ તો આપ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી લિંક પરથી અમારી ટેલિગ્રામ ચેનલ જોઈન કરી શકો છો આ ઉપરાંત અમારી ફેસબુક ચેનલ જે છે એને પણ જોઈન કરી અને અમારું મટિરિયલ આપ મેળવી શકો છો થેન્ક યુ થેન્ક યુ વેરી મચ